ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઉદાહરણ નંબર 21 બરાબર જે મેં તમને ગણવા આપેલું છે એના જેવા કેટલાક દાખલાઓ જે છે સ્વાધ્યાયમાં આપેલા છે, જેમાં તમને વિભાગ ડી બરાબર વિભાગ ડી માં હોય નંબર નો દાખલો છે, 7મા નંબર નો દાખલો બરાબર. તો 7મા નંબર નો જે દાખલો છે એમાં આપણે કલી સૂચકાંક અને ભાર એ આપણે સમજીએ. તો અહીંયા જુઓ, તમને 7મા નંબર ના દાખલામાં સાથે સાથે ગણે એટલે ખ્યાલ આવે બરાબર. બળતણની પાંચ વસ્તુઓ જુઓ, અહીંયા તમને પાંચ વસ્તુઓના નામ નથી આપ્યા, તો તમે એ બી સી ડી અને ઈ લઈ શકો છો. તેમાં જુઓ કે પાંચ વસ્તુઓમાંથી ત્રણ વસ્તુઓ, તો અહીંયા પહેલું ગણું આવશે વસ્તુ, પાંચ વસ્તુમાંથી ત્રણ વસ્તુઓ કે જેમાં તમે એ બી અને સી બરાબર ત્રણ વસ્તુઓના નામ. ત્યાર પછી આવે છે કે આધાર વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં અનુક્રમે 50%, 90% અને 110% કેટલા છે? 50%, 90% અને 110%. શું થયો છે? તો કે વધારો, તો વધારો થાય એટલે અહીંયા શું આવશે? પ્લસ બરાબર. તો અહીંયા ઉપર લખી શકો ટકાવારી વધારો અને ઘટાડો. 25-25 મિનિટના બે વિડીયો બનાવું આમાં એ લેક્ચર મારે કહીએ. જો ટકાવારી વધારો પૂછ્યું છે, વધારો છે એટલે પ્લસ આવશે. ત્યાર પછી જુઓ અન્ય બે વસ્તુ, તો હવે અહીંયા આપણે અન્ય બે વસ્તુ કે જેના નામ આપણે ડી અને ઈ બરાબર, એમાં શું થાય છે જુઓ, 5% અને 2%, 5% અને 2% માં શું થાય છે? ઘટાડો, ઘટાડો થાય એટલે કે માઇનસ બરાબર. હવે આવે છે આપણે આમાંથી સૂચકાંક મેળવીએ. સૂચકાંક એટલે કે આઈ, તો આઈ કઈ રીતે મેળવશે? ટકા 100 આવે છે, તો 100 વત્તા 50, 100 વત્તા 90, 100 વત્તા 110, 100 ઓછા 5 બરાબર. અહીંયા 5 ઓછામાં લખીશું કેમ? કેમ કે અહીંયા શું છે? ઘટાડો બરાબર. ત્યાર પછી જુએ 2% નો અહીંયા પણ ઘટાડો થાય છે એટલે 100 ઓછા 2. આની ગણતરી તમે જાતે કરી આવજો. ત્યાર પછી આવે છે W, એમાં તમને સીધું જ આપી દીધું છે. કેટલું આપેલું છે? કે જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1 હોય, તો અહીંયા સીધું જ આપણે ભારમાં 5:4:3:2:1 બરાબર આપણને અહીંયા શું મળશે? W. ત્યાર પછી I અને W બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. વેરી ગુડ. તો ત્યાર પછી આપણે એનું જે સામાન્ય સૂચક આપવું છે, સૂત્ર જે છે I બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા બરાબર. આગળની ગણતરી તમે જાતે કરી નાખજો અને સાથે સાથે જો એના લક્ષ્ય બીજો દાખલો છે જે તમને વિભાગ ઈ માં આપેલો છે, તો વિભાગ ઈ માં જે છે 6 નંબર નો જે દાખલો જે છે બરાબર ઈ આપણે ગણવાનો છે. તો સાથે સાથે તમે પણ ગણજો અને સમજતા રહેજો. ટકા
ટકા ઘટે બરાબર. ત્યાર પછી શું કીધું છે? તેલના ભાવ 40% કરતા